બંગલાનું સ્વપ્ન જોતો હોય છે. એવામાં ચોમાસામાં પાણી ભરાઈ જતું હોય અને નવું ઘર બનાવવાનો ખર્ચો લાખોમાં થતો હોય તો નવી ટેકનોલોજીથી થોડા ખર્ચમાં આંખે આખું મકાન 4-10 ફૂટ જમીનથી ઊંચું કરી શકાય છે. વાપીમાં એક મકાનને જેગિંગથી ઊંચું કરવામાં આવ્યું છે. વાપીમાં ચોમાસામાં 100 ઇંચથી વધારે વરસાદ પડે છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બિલખાડીના કિનારાના વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે. બિલખાડીનું પુરાણ થતા હવે ધીરે ધીરે ખાડી સાંકડી થતી ગઈ છે. દર વર્ષે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થાય છે. સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રએ કોઈ જ પગલાં લીધા નથી. ગયા વર્ષે જ્યારે 2016માં જે વરસાદ પડ્યો છે ત્યારે ઘરમાં 2 ફૂટ જેટલું પાણી આવ્યું હતું અને પાછલા બધા બંગલાઓમાં 2.5-3 ફૂટ જેટલું પાણી હતું. એટલે અમારી પાસે હવે કોઈ વિલકપ ન હોવા અમારે આ ટેકનોલોજીનો સહારો લઈને જે પણ ખર્ચો થશે હવે ભોગવવો પડશે. કારણ કે સરકારશ્રીમાં ઘણીવાર રજૂઆત કરવા છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી અને જે હિસાબે બિલખાડીની પહોળાઈ હોવી જોઈએ હવે એ દેખાતી નથી. ખાડી અંગે સરકારી અધિકારીને વારંવારની રજૂઆત કર્યા બાદ હારી થાકીને પોતાના મકાનને જમીનથી ઊંચું કરાવી રહ્યા છે. મકાનને તોડ્યા વિના જમીનની લેવલથી મકાનને ઊંચું કરવામાં આવે છે. આજે 50 લાખમાં પણ કોઈ ઘર તૈયાર થતું નથી અને ઉપર બનાવવાની વાત છે. જો બીજા માળે આપણે રૂમને આ બધી વ્યવસ્થા કરીએ તો પણ 20-25 લાખ ખર્ચો થતો હતો. પણ આ જે પદ્ધતિ છે જે જેકથી ઉપાડવામાં આવે છે, જે લોકો ગ્રાઉન્ડ બીમથી લઈને આખું ઘર ઉપાડી આપે છે, એમાં ખર્ચો બધો ઓવરઓલ તમે એની મજૂરીને મટીરિયલ સાથે કદાચ પુરાણ સાથે 10-12 લાખ જેટલો ખર્ચો થશે, જે અમે કદાચ લોન લઈને અમે ચૂકવી દઈશું. જેકિંગ નામની નવી ટેકનોલોજીની મદદથી મકાનને જમીન દોસ્ત કરવાને બદલે પાયામાં જેક લગાવીને આખા બંગલાને ઊંચો કરીને તેની ઊંચાઈ વધારવામાં આવી રહી છે. નવો બંગલો બનાવવામાં જે ખર્ચ થાય છે તેના કરતા બહુ જ ઓછા ખર્ચામાં મકાન 4-10 ફૂટ જમીનથી ઊંચું આવી જાય છે. 2 ફૂટ નીચે ખોદાઈ કરતે હૈ નીમને નીમે ખોદાઈ કરકે ફિર હમને ઉસમે જેકિંગ કરતે હૈ જેકિંગ કરકે ઉસકો હમને 2 ફૂટ જીતના જેકિંગ ભી કરતે હૈ 1.5 ફૂટ જીતના ઉસમે જેક લગાતે હૈ જેક લગા કે ફિર હમને ઉસકો લિફ્ટ કરતે હૈ લિફ્ટ કરતે હૈ જૈસે તગડા મકાન હૈ પહેલે વૈસા હી તગડા હમને બના કે ફિર વૈસા હી દેતે હૈ જૈસે માન લો 50 લાખ કી મકાન હૈ તો ઉસમે 10-12-15 લાખ તક મે મતલબ વૈસા હી મજબૂત પહેલે જૈસે હો જાતે હૈ. નવી ટેકનોલોજીના સહારે મકાન ઊંચું કરીને વરસાદી પાણીથી બચાવી લીધું છે. બિલખાડી વિસ્તારના અન્ય મકાનોનું શું? તંત્ર સત્વરે ખાડીને ઊંડી કરાવે તેવી માંગ સ્થાનિક લોકોમાં તીવ્ર બની છે. માનવ ઠાકોર સાથે VTV ન્યૂઝ વાપી.